गुड मॉर्निंग स्टूडेंट्स, लेसन 7 वन एंड मेनी मां गई काले आपणे एनी समझ लीधी हती के एक वचन अने बहु वचन कोने कहेवाय। कोई पण वस्तु, प्राणी, पक्षी के माणस एक एटले के वन होय तो एक वचन मां छे, तेथी तेना पहला ए के एन आर्टिकल मूकवो जोईए। तेज वस्तु, प्राणी, पक्षी के माणस एक नहीं पण एक करता वधारे होय तो मेनी, अनेक एटले के मेनी होय तो ते बहुवचन मां छे तेम कहेवाय। बहुवचन मां नामो पहला ए के एन कदी मूकशो नहीं। एक वचन होय तो आगळ ए अने एन मूकवानुं, पण बहुवचन मां होय तो मूकवानुं नहीं। बराबर, अहींया आपेलुं छे चित्र एरो, तो अहींया एक ज एरो छे एटले अहींया लख्युं छे एन एरो, अने हेन छे तो ए पण एक छे एटले अ हेन लख्युं छे। पछी अहींया બે એરો છે, વન અને ટુ, તો અહીંયા લખ્યું છે એરોસ, પાછળ શું લાગે? એસ લાગે। બરાબર, અહીંયા બે હેન્ડ છે તો પાછળ હેન્ડ્સ, જે આપણે ગયા વિડીયોમાં શીખ્યા હતા। હવે શબ્દને અંતે ડબલ એસ, ડબલ એસ, સી એચ, એસ એચ, એક્સ કે ઓ આવે તો શબ્દને બહુવચનમાં ફેરવવા ઈએસ મૂકવામાં આવે છે। બરાબર, કોઈ પણ શબ્દ એટલે કોઈ પણ સ્પેલિંગની પાછળ આપણે એસ હોય, ડબલ એસ, ડબલ એસ, સી એચ, એસ એચ, એક્સ કે ઓ હોય તો પાછળ ઈએસ લાગે। જેમ કે અહીંયા એક ડીશ છે તો અ અથવા એ અને એન લગાવીએ છીએ તો ડીશ, તો અહીંયા શું થઈ જશે? ડીશીસ, એટલે પાછળ આવશે ઈ એસ, પાછળ એસ એચ છે એટલે અહીંયા આવશે ઈ એસ। બરાબર, એ જ રીતે અ મેંગો, તો ઓ છે પાછળ, તો ઓ હોય તો પાછળ શું લાગે? ઈ અને એસ। હવે એ જ રીતે આજે આપણે જોઈશું ચિત્ર પરથી, અહીંયા એપલ છે, કેટલું છે? એક એપલ છે તો એન એપલ આપણે લખીએ છીએ, અહીંયા એથી સ્પેલિંગ ચાલુ થાય છે એટલે એન આવે છે। બરાબર, હવે અહીંયા મેની એટલે અહીંયા બહુવચનમાં છે, એક કરતાં વધારે એપલ તમને દેખાય છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ એપલ છે, એક કરતાં વધારે હોય એટલે આપણે એને બહુવચનમાં ફેરવવું હોય તો એપલ્સ, પાછળ ઈ છે એટલે એકલો એસ આવશે, શું આવશે? એસ। પછી અહીંયા છે કાર, અકાર, અહીંયા બે કાર છે, એક કરતા વધારે હોય એટલે બહુવચનમાં કહેવાય। બરાબર, તો કાર્સ, પાછળ શું આવશે? એસ લાગશે। પછી છે એન આઉલ, તો આઉલ અહીંયા ત્રણ છે તો શું થઈ જાય? આઉલ્સ, પાછળ એસ આવશે। એ જ રીતે વોચ, અ વોચ, તો વોચનો સ્પેલિંગ તમે જુઓ શું છે? ડબલ્યુ એ ટી સી એચ, તો વોચ, તો પાછળ સી એચ આવે છે તો સી એચ ની પાછળ શું આવશે? ઈ અને એસ। જ્યારે પણ પાછળ આપણે એસ, ડબલ એસ, એચ, એસ એચ, સી એચ હોય તો આપણે એની પાછળ શું લગાવીએ છીએ? ઈ એસ। બરાબર, તો અહીંયા આપણે ઈ એસ લગાવ્યું છે। એ જ રીતે અ બોક્સ, બોક્સની પાછળ પણ એક્સ આવ્યો તો એક્સની પાછળ પણ ઈ એસ લાગે। એ જ રીતે અહીંયા છે ગ્લાસ, તો અ ગ્લાસ, તો ગ્લાસની પાછળ શું છે? ડબલ એસ, ડબલ એસ હોય તો પણ ઈ એસ લાગે। બરાબર, તમારે આ તમારી નોટબુકમાં આ પેજ લખવાનું છે, પણ ચિત્ર દોરતા આવડે તો દોરવાનું, નહીં તો અહીંયા એક એપલ છે તો એક એપલ, અને અહીંયા પાંચ છે તો પાંચ એપલ, એટલે તમને ખબર પડવી જોઈએ કે અહીંયા એક વચનમાં છે અને અહીંયા બહુવચનમાં છે, એનું નામ તમે લખી દેશો તો ચાલશે।